गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर 15 जय पराजयो वा। तो विद्यार्थी मित्रों, आपणे चैप्टर 15 शुरू करी एनी पहेला बधा विद्यार्थी मित्रोंने हेप्पी न्यू ईयर, नवा वर्षनी खूब सारी शुभकामना। नवं वर्ष तमारा बधा विद्यार्थीओ माटे खूब ज सारूं जाए એવી મારા તરફથી તમને શુભકામના છે। તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણું દિવાળીનું નાનકડું મિની વેકેશન છે એ આપણે માણી લીધું, બરાબર। તો વેકેશન પછી ભણવાનો આપણને થોડોક તો કંટાળો આવશે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ કંટાળો છે એને દૂર કરી અને ફરીથી આપણે સરસ પાછું જે રીતે ભણતા હતા તે જ રીતે આપણે ભણવાની શરૂઆત છે એ કરવાની છે। તો બધા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10માં સંસ્કૃત છે એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 15 જય પરાજયો વા। તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે એનું આપણે થોડું ઘણું ભાષાંતર છે એ લગભગ મેં કરાવી દીધેલું છે, બરાબર। તો આ પાઠ છે એનું ગુજરાતી શું થાય, જય કે પરાજય, બરાબર। પણ આટલા બધા દિવસ વયા ગયા છે તો કદાચ આપણે આ પાઠ છે એનું ભાષાંતર ભૂલી પણ ગયા હશે। તો આપણે આ ચેપ્ટર 15 છે જય હ પરાજયો વા, એટલે કે જય અને પરાજય। તો વિદ્યાર્થી મિત્રો, આનું ભાષાંતર છે એ આપણે ફરીથી રિપીટ કરશી, જેથી તમે જે ભૂલી ગયા છો એ તમારે પાછું એક વખત રિપીટ થઈ જાય। સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું દિવાળીનું હોમવર્ક પણ આપેલું હતું, એટલે બધા વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ સારા અક્ષરે અને વ્યવસ્થિત હોમવર્ક કરેલું હશે, અને આ હોમવર્ક છે એ તમારે બતાવવા પણ આવવાનું રહેશે। એટલે જો કોઈ વિદ્યાર્થીએ આ હોમવર્ક ના કરેલું હોય અથવા ભૂલી ગયા હોય, એમ થાય કે દિવાળીની રજા છે તો હમણાં નહીં આપણે પછી હોમવર્ક કરશી, એવું જો તમને મનમાં હોય તો વિદ્યાર્થી મિત્રો, ન કરેલું હોય તો હોમવર્ક છે એ તમે કરી લેજો, કારણ કે દેખાડવું ફરજિયાત છે। અને ઘણા વિદ્યાર્થી મિત્રોને સંસ્કૃતમાં ઘણા બધા ચેપ્ટર ફેરબુકની અંદર પણ લખવાના બાકી રહી ગયા છે, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધા ચેપ્ટર પણ સારા અક્ષરે કમ્પ્લીટ કરવાના છે, બરાબર। કારણ કે જે આપણી 23 તારીખે સ્કૂલ ચાલુ થવાની હતી એ કોરોનાના કારણે આપણે સ્કૂલ છે એ ચાલુ કરેલી નથી, બરાબર। તો હજી પણ આપણે ઓનલાઈન જ ભણવાનું છે। તો ઓનલાઈન તમે જે ભણો છો એમાં ઘણા વિદ્યાર્થીઓ બેદરકાર છે, કારણ કે અમે દર બુધવારે સ્કૂલે આવીએ છીએ તો અમે જોઈએ જ છીએ લગભગ સ્ટુડન્ટ છે એ લોકો વ્યવસ્થિત ફેરબુક છે એ બનાવતા જ નથી, અને ફેરબુકમાં વ્યવસ્થિત લખેલું પણ હોતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી બેદરકારી છે એ તમને નડશે, અમને નહીં નડે પણ તમને નડશે, કારણ કે એક્ઝામ છે એ તમારે દેવાની છે, અમારે તમને ભણાવવાનું છે, પણ યાદ રાખવાનું તમારે છે। એટલા માટે આવી ભૂલ તમે ન કરતા, બરાબર, જાગ્યા ત્યારથી સવાર। એટલે મારો કહેવાનું એટલું છે કે સારા અક્ષરે ફેરબુકમાં વ્યવસ્થિત લખો અને થોડું ભણવામાં ધ્યાન આપો, 2-3 કલાક નહીં પણ એનાથી પણ વધારે, બને ત્યાં સુધી 5-6 કલાક રેગ્યુલર તમે વાંચો, 2-3 કલાક છે એ ગણિતને આપો, એ રીતનું તમારું સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવો, જેથી તમને કોઈને બોર્ડની એક્ઝામ દેવામાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં અને તમારું વર્ષ પણ બગડે નહીં, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આ તમારે મારા તરફથી તમને આ એક સૂચના છે, કારણ કે તમે લોકો જે ફેરબુક બતાવવા આવો છો એ ફેરબુકના આધારે અમે એમ કહી શકીએ છીએ કે ખરેખર તમને ઓનલાઈન એજ્યુકેશન છે કે અમે જે તમને ઓનલાઈન ભણાવીએ છીએ એમાં તમને રસ જ નથી, તમે વિડીયો જુઓ છો જોવા ખાતર, ફેરબુકની અંદર લખો છો લખવા ખાતર। ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે ફેરબુકની અંદર
कदाच आपणे 10 પાઠ કરાવેલા હશે તો એમાંથી ફેરબુકની અંદર માત્ર 2-3 પાઠ લખેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ક્યારેય ભણવાનું ભેગું થાય નહીં, બરાબર. આ તો આપણો સમય ખરાબ છે, કોરોનો છે, એના હિસાબે આપણે ઓનલાઈન ભણવું પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણું વર્ષ ન બગડે એ રીતે આપણે મહેનત કરવાની છે. જો વર્ષ બગડશે તો તમારે 10મું ફરીથી જ ભણવું પડશે, બરાબર. એટલે ધ્યાન દઈ અને તમે ભણો, અને સાથે સાથે ફેરબુક પણ વ્યવસ્થિત રીતે લખો અને વાંચવાનું રાખો. એક્ઝામ તો લેવાની જ છે, બરાબર, અને આપણે બોર્ડની એક્ઝામ પણ આપવાની જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મારી તમને એક કડક સૂચના છે, બરાબર, કે ભણવામાં વ્યવસ્થિત ધ્યાન રાખો અને સાથે સાથે તમે લોકો ફેરબુકમાં પણ વ્યવસ્થિત લખો. જો તમને ન સમજાતું હોય તો હું તમને ફરીથી પણ પાઠ રિપીટ કરીશ. કોઈ તમને શ્લોક ના સમજાતા હોય, સંસ્કૃતમાં કંઈ પણ એવું હોય ભાષાંતર કે ટીચર અમને આ પાઠ નથી સમજાતો, તો તમે મને મેસેજથી કહેશો તો આપણી પાસે સમય હશે, બરાબર, તો આપણે એ પાઠ છે એનું ફરીથી પણ ભાષાંતર કરાવશી. એટલા માટે ભણવામાં તમે ધ્યાન આપો, બરાબર. તો આજે આપણે સંસ્કૃતમાં જય હ પરાજયો વા, એટલે કે જય કે પરાજય, તે ચેપ્ટર છે, એનું આપણે આજે ભાષાંતર કરશી. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ભાષાંતર કરીએ એની પહેલાં આપણે થોડો પાઠનો પરિચય મેળવી લઈએ. યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે, છતાંય મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્રશસ્ત્રોના લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે, તેનું વર્ણન આ પાઠનો વિષય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે યુદ્ધનું પરિણામ આપણે આમ જોવા જોઈએ તો ક્યારે પણ યુદ્ધનું પરિણામ છે એ સારું આવેલું નથી, છતાં મનુષ્ય છે એ સતત યુદ્ધ કરે છે. પહેલાંના સમયમાં યુદ્ધ થતા, એનાથી યુદ્ધ થતા હતા, શસ્ત્ર અને ભાલાથી યુદ્ધ થતા હતા, બરાબર, હથિયારોથી ભૂલ થતા હતા. પણ અત્યારનો યુગ કેવો છે? અત્યારનો યુગ છે એ આધુનિક યુગ છે. તો આપણે એમ કહી શકીએ કે આધુનિક યુગ છે એમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર અને શસ્ત્રોના લીધે જે યુદ્ધ થાય છે એ યુદ્ધ ખરેખર અનિષ્ટકારક, એટલે કે ખૂબ જ નુકસાન કરે છે. ટૂંકમાં આ પાઠ છે એનો વિષય શું છે? આ પાઠનો વિષય છે એ યુદ્ધ છે, કે યુદ્ધ કરવાથી કેવું ભયાનક પરિણામ આવે છે તેના વિશે આપણે આ પાઠ છે એમાં જોવાનું છે. પ્રાચીન સમયમાં યુદ્ધો થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો હતો. નરસંહાર એટલે કે મનુષ્ય છે એનું મૃત્યુ, મનુષ્યનો સંહાર. કારણ કે પહેલાંના સમયમાં જે યુદ્ધ થતા હતા એમાં શસ્ત્રોનો ઉપયોગ થતો હતો, એટલે શસ્ત્ર વડે માણસને જ્યારે સામસામા યુદ્ધ કરે તો કોઈ માણસ છે એનો હાથ કપાઈ જાય, કોઈના પગ કપાઈ જાય, કોઈનું ગળું કપાઈ જાય, બરાબર. તો આ રીતે આપણને મોટા પાયે નરસંહાર છે એ જોવા મળે છે. તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા. કેના લીધે? નરસંહારના લીધે, એટલે કે મનુષ્ય છે એનો મોટા, ઘણા બધા મનુષ્ય એકી સાથે યુદ્ધમાં મરી જતા હતા, એના કારણે ઘણી બધી સ્ત્રીઓ અને બાળકો છે એને કોઈ પણ જાતનો આધાર રહેતો નથી, એટલે કે નિરાધાર બને છે. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી ન હતી. શું કહે છે? કે પહેલાંના સમયમાં જે યુદ્ધ થતું હતું એનાથી મોટા પાયે મનુષ્ય છે એનો સંહાર થતો હતો, મનુષ્યનું મૃત્યુ થતું હતું, અને સ્ત્રીઓ અને બાળકો છે એ નિરાધાર બનતા હતા. કોઈની માં, સોરી, કોઈના પતિ મરી જાય, કોઈનો દીકરો મરી જાય, બરાબર, તો બાળકો છે એ અનાથ થઈ જાય. પણ આમ જોવા જઈએ તો એ સમયમાં જે યુદ્ધ થતા હતા એનાથી પૃથ્વી છે, જળ છે, વાયુ છે, આકાશ છે, એવા કુદરતી
તત્વો છે એને કોઈ પણ જાતનું નુકસાન છે એ થતું ન હતું. તેઓ જેમના તેમજ શુદ્ધ રહેતા હતા. શું કરવા કે યુદ્ધ કેનાથી થતું હતું? યુદ્ધ હથિયારોથી થતું હતું, એમાં માનવ સંહાર થતો હતો. એટલે કોઈ પણ કુદરતી સંપત્તિ છે એને કોઈ પણ જાતનું હાનિ થતી ન હતી, તેઓ શુદ્ધ જ રહેતા હતા. આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે. આધુનિક એટલે કે અત્યારના યુગમાં આપણે યુદ્ધ માટે કેનો ઉપયોગ કરીએ છીએ? રાસાયણિક શસ્ત્રોનો આપણે યુદ્ધ માટે ઉપયોગ કરીએ છીએ, જેના કારણે કુદરતી તત્વો છે એ પ્રદૂષિત બને છે. દાખલા તરીકે આપણે તોપ છે, પછી રોકેટ જેવા સાધનો છે, બંદૂક છે, બરાબર, આવા આપણે રાસાયણિકથી ભરેલા શસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. દારૂગોળો છે, બોમ્બ છે, બરાબર, કે જેની અંદર હાનિકારક તત્વો રહેલા હોય છે. આ તત્વો છે એનાથી કુદરતી તત્વો છે એ શું બને છે? પ્રદૂષિત બને છે. દૂષિત જળ અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગોના ભોગ બને છે. કેના કારણે? દૂષિત જળ અને વાયુ. દૂષિત જળ એટલે કે તમે આવું રાસાયણિક શસ્ત્રોના ઉપયોગમાંથી જે કાંઈ દારૂગોળો નીકળે છે, જે કાંઈ ધુમાડા નીકળે છે, એના કારણે ઘણી વખત વાતાવરણ કેવું થાય છે? પ્રદૂષિત થાય છે. અને આ વાતાવરણ પ્રદૂષિત થાય જેના કારણે મનુષ્ય છે એ ઘણા અસાધ્ય રોગો છે એના ભોગ બને છે. અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તે પણ મરણને શરણ થાય છે. કે જે ખરેખર સક્રિય એટલે કે ખરેખર જે ખરેખર વ્યક્તિ છે એ યુદ્ધમાં જોડાયેલા નથી તે મરણને શરણ થાય છે. એટલું જ નહીં, ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવ જાતને ભોગવવાનો વારો આવે છે. અનેક પેઢીઓ સુધી કેના કારણે? તો વિદ્યાર્થી મિત્ર, આધુનિક યુગમાં જે આપણે રાસાયણિક તત્વો છે એનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એ રાસાયણિક તત્વો છે એના કારણે તમે જોવા જાઓ તો આપણે ઘણી બધી પેઢીઓ છે એ લોકોએ આવું દુષ્પરિણામ છે એ ભોગવવું પડે છે. આવા દુષ્પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે જયને જય કહેવાય કે પરાજય, એવો પ્રશ્ન થાય છે. શું કહે છે? દુષ્પરિણામો એટલે કે આવા ખરાબ પરિણામો. આવા ખરાબ પરિણામોથી જો યુદ્ધમાં આપણો વિજય થાય તો પણ આપણે ખરેખર એને વિજય કહી શકતા નથી, બરાબર. તો આપણને મનમાં એમ વિચાર આવે કે આને જય કેવો કે વિજય, એ આપણા માટે એક પ્રશ્ન ઊભો થઈ છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. શું કહે છે? મહાભારતના સમયમાં જે યુદ્ધ થયું હતું એ યુદ્ધ અને અત્યારના યુગમાં જે યુદ્ધ થયું છે એના પરિણામને માં જે તફાવત રહેલો છે એ તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન છે એ પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ જુએ છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલા કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે. સ્વર્ગીય પાત્ર અર્જુનને શું કહેલું છે? વિદ્યાર્થી મિત્રો, અર્જુન છે એને સ્વર્ગીય પાત્ર ગણેલું છે, એટલે કે સ્વર્ગમાં રહેલું પાત્ર એને પૃથ્વી ઉપર ઉતારી અને અત્યારના સમયમાં જે યુદ્ધનું દુષ્પરિણામ જે ભોગવવું પડે છે એના પ્રત્યે આપણું ધ્યાન છે એ કેન્દ્રિત કરવામાં આવેલું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું કથા વસ્તુ વિચારવામાં આવ્યું છે. ખરેખર યુદ્ધ છે એનાથી કોઈનો ઉદ્ધાર થતો નથી, પણ યુદ્ધથી શું થાય છે? યુદ્ધથી નુકસાન જ થાય છે. એટલે કે યુદ્ધના પરિણામે ઘણા બધા
નિર્દોષ પ્રાણીઓ છે એને દુઃખનો સામનો કરવો પડે છે, એટલે આ પાઠનો મુખ્ય હાર્દ કથાવસ્તુ શું છે કે યુદ્ધથી દૂર રહી અને જો શાંતિથી કામ થતું હોય તો તમે શાંતિથી કામ કરો, એ આ પાઠ છે એમાં કહેવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે શું મેળવ્યો, પાઠ છે એનો પરિચય મેળવ્યો. કદાચ આપણે આ પાઠનું ભાષાંતર છે એ આપણે કરાવી દીધું છે. હું આ ભાષાંતર ફરીથી રિપીટ કરું છું. શું કરવા કે આટલા બધા દિવસ આપણે દિવાળીના વેકેશનના કાઢેલા છે, એટલે કદાચ તમે આ ભાષાંતર ભૂલી પણ ગયા હશો, બરાબર. અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ ભાષાંતર કદાચ લખેલું પણ નહીં હોય, બરાબર. તો જો તમે ફેસબુકની અંદર ભાષાંતર લખેલું હોય તો તમે રફ નોટમાં લખી અને એનો ફોટો મને તમારે મોકલવાનો છે, નામ સહિત, બરાબર. તો ફેસબુકની અંદર લખવાની જરૂર નથી. અને જો તમે ફેસબુકમાં લખ્યું હોય તો તેનો પણ ફોટો તમારે મને મોકલવાનો છે. ટૂંકમાં ફેસબુકમાં લખો કે રફ નોટમાં નામ સહિત ફોટો મોકલવાનો છે. અને બીજી એક ખાસ સૂચના કે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખત વિડીયો અમે રિલીઝ કરી દીધા પછી ઘણી વખત અમે લોકો અમુક મેસેજ છે એ મોકલતા હોય છે, પણ તમે સામે એનો આન્સર આપતા નથી. આન્સર આપે છે ગ્રુપ બીમાં ગર્લ્સ છે, એના આન્સર રેગ્યુલર આવે છે, પણ ગ્રુપ એમાં જે બોયસનું ગ્રુપ છે એની અંદર વિજય છે, કૃષ્ણદીપ છે, પછી સુનિલ છે, મંથન છે, બરાબર. બીજા બે ત્રણ વિદ્યાર્થી છે, બરાબર, એના નામ નથી બોલતી, પણ ટૂંકમાં અમુક વિદ્યાર્થી છે એના જ મેસેજ આવે છે, બાકી વિદ્યાર્થી મિત્રો સામે મેસેજનો જવાબ જ નથી આપતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણું શિક્ષણ ઓનલાઈન છે, બરાબર. અમે તમને મેસેજ મોકલી પછી ભલે એ હોમવર્કનો હોય કે ફેસબુકની અંદર લખવાનો હોય તો તમારે ઓકે મેડમ કરી અને સામે રિપ્લાયમાં જવાબ આપવો જોઈએ, જેથી અમને ખબર પડે કે તમે લોકો આ વિડીયો જુઓ છો, સાથે સાથે અમે જે કંઈ સૂચના આપી છે એ સૂચના છે એ પણ તમે વાંચો છો. તો આ મારી તમને ખાસ એક સૂચના છે કે કાંઈ પણ અમે મેસેજ ટાઈપ કરી તો તમે એનો સામે સાચો આન્સર અથવા યસ કે ઓકે જે તમે લખતા હોય એ રીતે લખી અને તમારે આન્સર છે એ આપવાનો છે, બરાબર. તો હવે આપણે આ પાઠ છે એનું ભાષાંતર છે એ આપણે ભાષાંતર છે એ કરશી, બરાબર. જો તમે રફ નોટની અંદર લખતા હો તો રફ નોટમાં, ફેસબુકમાં લખતા હોય તો ફેસબુકમાં, તમને જેમાં જે લોકો જેવી રીતે જેને જેમાં બાકી હોય તે રીતે તમે લોકો લખજો. તો ચાલો આપણે ભાષાંતર કરીએ. એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વી દ્રષ્ટુ કામ ભૂલોકમ આ ગચ્છત, બરાબર. તો આનું ભાષાંતર શું થયું, એકદા એટલે કે એકવાર, સ્વર્ગ સ્થિત, સ્વર્ગ સ્થિત એટલે કે સ્વર્ગમાં રહેલો, અર્જુન એટલે કે અર્જુન, પૃથ્વી એટલે કે પૃથ્વીને, દ્રષ્ટુકામ એટલે કે જોવાની ઈચ્છાથી, કામ એટલે કે ઈચ્છાથી, ભૂલોકમ આ ગચ્છત એટલે કે પૃથ્વી લોક પર આવ્યો. તો આખી લીટીનું ભાષાંતર શું થયું વિદ્યાર્થી મિત્રો, એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યો, ભૂલોક એટલે કે પૃથ્વી લોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાંતમ જય ઘોષમ શ્રુતવાન, પ્રાપ્ત ભૂલોક એટલે કે પૃથ્વી લોકમાં આવીને, સ એટલે કે તેણે, મહાંતનમ એટલે કે મોટો, જય ઘોષમ એટલે કે જય નાદ, શ્રુતવાન એટલે કે સાંભળ્યો. તો આખી લીટીનું ભાષાંતર શું થયું, પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જય નાદ સાંભળ્યો, સહ જય ઘોષકારક મ જનસમૂહસ્ય
समीपम गच्छति स श એટલે કે તે જય ઘોષ કારકમ એટલે કે જય નાદ કરતા જન સમૂહસ્ય એટલે કે જન સમૂહની સમીપમ એટલે કે પાસે ગચ્છતિ એટલે કે જાય છે આખી લીટીનું ભાષાંતર શું થયું વિદ્યાર્થી મિત્રો તે જય નાદ કરતા જન સમૂહની પાસે જાય છે પછી આવશે સગહ વિરમિતે વિશ્વ યુદ્ધે લબ્ધ વિજયાહ જનાહ વિજયો ઉત્સવમ અનુભાવયંતઃ આસન સઘ એટલે કે તરત વિરમિતે એટલે કે વિરામ થયેલો વિશ્વયુદ્ધે એટલે કે વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા એટલે કે વિજય પ્રાપ્ત કરેલા જના એટલે કે લોકો વિજયો ઉત્સવમ એટલે કે વિજયનો ઉત્સવ અનુભાવયંતમ આસનમ એટલે કે ઉજવતા હતા બરાબર આખી લીટીનું ભાષાંતર શું થયું વિદ્યાર્થી મિત્રો તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા તાન દ્રષ્ટવા અર્જુનો અપી પુરાતન મહાભારત વિજયમ તદાંતી અનંતાનમ પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતી તાન એટલે કે તેમને દ્રષ્ટવા એટલે કે જોઈને અર્જુનો અપી એટલે કે અર્જુન પણ પુરાતનમ એટલે કે પ્રાચીન મહાભારત વિજયમ એટલે કે મહાભારતના વિજયનો તદાની અંતાન એટલે કે એનો મતલબ શું થયો કે ત્યારના તદાની એટલે કે ત્યારના પ્રાપ્ત વિજયાન એટલે કે વિજયી થયેલા લોકોને સ્મરતી એટલે કે યાદ કરે છે તો આખી લીટીનું ભાષાંતર શું થયું વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આપણે તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે એતમ અપરિચિત પૂર્વ સમૂહ ઉપસ્થિત અર્જુન તે જનાહ સ્વકીય વિજયો ઉત્સવે યોજિતવંતમઃ એતમ એટલે કે આ અપરિચિત પૂર્વ એટલે કે આ પહેલાના પરિચય વિનાના સમુપસ્થિત એટલે કે ઉપસ્થિત થયેલા અર્જુનને તે લોકો પોતાના વિજય ઉત્સવમાં જોતર્યો વિજય ઉત્સવમાં મેળવ્યો બરાબર અર્જુન કેવો છે અપરિચિત છે શું કરવા કે સ્વર્ગમાંથી ઉતરીને અર્જુન છે એ આવેલો છે એટલે અર્જુન અપરિચિત છે પણ જે વિજયનો ઉત્સવ ઉજવે છે એ લોકો અર્જુનને પણ પોતાના વિજય ઉત્સવ છે એની અંદર જોડે છે અર્જુનો અપી જાત હર્ષ તેહ સહ સંલગ્નો અભવત અર્જુનો અપી એટલે કે અર્જુન પણ પોતે પ્રસન્ન થઈ તે સાથે જોડાયો તો વિદ્યાર્થી મિત્રો આખા
પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યો. પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે. તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયનો તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. આ પહેલાના પરિચય વિનાના અર્જુનને પણ તે લોકો પોતાના વિજયના ઉત્સવમાં જોડે છે. પ્રસન્ન થયેલો અર્જુન પણ તેની સાથે જોડાયો. તો વિદ્યાર્થી મિત્રો, આનું આપણે ભાષાંતર કર્યું. હવે આપણે ભાષાંતર છે એ સારા અક્ષરે આપણે આપણી ફેરબુકની અંદર લખશી. તો ચાલો ભાષાંતર લખી. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન અર્જુન પૃથ્વીને પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વી લોક પર આવ્યો. પૃથ્વી લોક પર આવ્યો. પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. પૃથ્વી લોકમાં આવીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. તે જયનાદ કરતા જન સમૂહની પાસે જાય છે. તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે. તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય
પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તરતમાં વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તેમની જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. તેમને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને તેમજ તે સમયના વિજયી થયેલા લોકોને યાદ કરે છે. આ પહેલાના પરિચય વિનાના અર્જુનને પણ તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોડ્યો. પ્રસન્ન થયેલો અર્જુન પણ તેમની સાથે જોડાયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એક પેરેગ્રાફનું ભાષાંતર જ રાખી છે, બરાબર. આપણે આગળ ભાષાંતર છે એ કરતા નથી. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આ પાઠનું સંસ્કૃત લખવાનું બાકી હોય તો તમે સંસ્કૃત લખી નાખજો. તો તમે આ પાઠનું સંસ્કૃત લખી નાખજો અને મારા ખ્યાલથી મેં તમને આ પાઠ છે એની ટિપ્પણી પણ ટીક કરાવી દીધી છે અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ ટિપ્પણી પણ લખી લીધી છે. સાથે સાથે મેં આ પાઠનું જેટલું ભાષાંતર કરાવેલું છે એટલું ભાષાંતર પણ સારા અક્ષરે ફેસબુકની અંદર લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે આ જે ભાષાંતર તમે જેમાં લખેલું છે, પછી ફેસબુકમાં લખેલું હોય તો એ ભલે, કે રફનોટમાં લખેલું હોય તો એ ભલે, એનો ફોટો તમારે મને મોકલવાનો છે નામ સાથે,
बराबर। ફરીથી સૂચના આપું કે આ પાઠ છે એનું ભાષાંતર તમે રફમાં લખેલું હોય તોય ભલે અને ફેરબુકની અંદર લખેલું હોય તોય ભલે, બરાબર, તમારે મને એનો ફોટો મોકલવાનો છે। અને હોમવર્કની અંદર તમારે ફેરબુકની અંદર જ આ પાઠ છે એનું સંસ્કૃત ભાષાંતરની જગ્યા છોડી અને લખી અને બતાવવાનું છે। ફરીથી સૂચના આપું, ફેરબુકની અંદર જ તમે જે રીતે ભાષાંતર લખતા હોય એ રીતે તમારે સંસ્કૃત લખી અને ભાષાંતરની જગ્યા છોડી અને ફેરબુકમાં સારા અક્ષરે લખી અને મને બતાવવાનું છે, એનો ફોટો મોકલવાનો છે, બરાબર। પછી ભલે તમે રફનોટમાં ભલે તમે પછી પેરેગ્રાફમાં લખતા હોય તો એ ભલે, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ભાષાંતર લખે છે, ઘણા વિદ્યાર્થી મિત્રો આ એક પેરેગ્રાફ લખી નાખે છે પછી પેરેગ્રાફની નીચે ભાષાંતર લખે છે, બરાબર। ઘણા વિદ્યાર્થી મિત્રો આ રીતે ભાષાંતર લખે છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અહીંથી લઈ અને અહીંયા સુધી આખી લીટી કમ્પ્લીટ થઈ તો આખી લીટી લખી અને નીચે ભાષાંતરની જગ્યા છે એ છોડી દે છે, બરાબર। તો તમને જેમ અનુકૂળ આવે, જે રીતે તમે પહેલેથી લખો છો એ રીતે તમારે સંસ્કૃત લખી અને એનો હોમવર્કમાં તમારે મને ફોટો મોકલવાનો છે। કોઈ પણ વિદ્યાર્થી છે એને ન સમજાતું હોય તો કોલ અથવા મેસેજથી મને પૂછી શકે છે। ખાસ ફરીથી સૂચના આપી દઉં છું કે જો તમને મેસેજથી અમે કાંઈ પણ સૂચના આપી તો તમારે એનો જવાબ છે એ અમને આપવાનો છે, જેથી ખબર પડે કે તમે લોકો અમારો જે મેસેજ છે એ વાંચેલો છે। ખાસ કરીને બી એ ગ્રુપના બોઈઝ છે એને ખાસ સૂચના આપવાની છે, એ લોકો મેસેજ છે એનો આન્સર આપતા નથી, બરાબર। બાકી ગર્લ્સને કોઈ ક્વેશ્ચન નથી, ગર્લ્સ તો સામે જવાબ આપી દે છે। કોઈને કાંઈ ન સમજાતું હોય તો ફરીથી તમે મને કોલ કરી અને પૂછી શકો છો। આગળનું ભાષાંતર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। હવે આપણો પાછો રેગ્યુલર જે રીતે લેક્ચર આવે છે એ રીતે ગુરુ, શુક્ર, શનિ અને સોમ, બરાબર, શનિવાર અને સોમવારે આપણો સંસ્કૃતનો લેક્ચર હશે અને ગુરુ અને શુક્ર છે એ આપણો એસએસનો લેક્ચર આવશે। કોઈને કાંઈ ન સમજાતું હોય તો ફરીથી પૂછી શકો છો। આજે આપણે આટલું જ રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું ભાષાંતર છે એ કરીશું।